નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે ટેક ટુ ગુજ. મિત્રો, આજનો વિડિયો વીએલઈ મિત્રો માટે છે, એટલે કે જે મિત્રો સીએસસી સેન્ટર ચલાવે છે તેમના માટે ખાસ છે. હવેથી અમારા ચેનલ પર છે સીએસસીને લગતી અપડેટ આપવામાં આવશે. જો તમે પણ સીએસસી ચલાવો છો અથવા શરૂ કરવા માગો છો તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી યોજનાઓ અને સેવાઓની માહિતી આપને નિયમિત મળતી રહેશે. નમસ્કાર મિત્રો, હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ. આજના વિડીયોમાં આપણે જાણીશું કઈ રીતે છે સીએસસીના માધ્યમથી આઈટીઆર ફાઇલ કરી શકાય છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો અંતે લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારે ડિજિટલ સેવા પોર્ટલ લોગિન કરવાનું રહેશે. લોગિન થયા બાદ આપને કંઈક આ રીતે ઇન્ટરફેસ દેખાશે, જેમાં તમારે ઉપરની જગ્યાએ સર્ચ બોક્સમાં ટેક્સ ટુ લખવાનું રહેશે. ટેક્સ ટુ લખ્યા બાદ નીચે સર્ચ બોક્સમાં આપને ઇન્કમ ટેક્સ રિટર્ન ફિલિંગનું ઓપ્શન જોવા મળશે, જેના પર ક્લિક કરતાં જ તમે એક નવા પેજમાં આવી જશો, જે પેજ પર તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. હવે આપે ડિજિટલ સેવા પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં જ તમને ફરી ડિજિટલ સેવા પોર્ટલના આઈડી પાસવર્ડ નાખવાના રહેશે. આઈડી પાસવર્ડ નાખ્યા બાદ લોગિન કરવાનું રહેશે. લોગિન થયા બાદ આપની સ્ક્રીન પર એક ઓનલાઈન ફોર્મ ખુલી જશે, જેમાં આપે તમામ વિગતો ભરવાની રહેશે. અગાઉ મિત્રો, આપે સીએસસીના માધ્યમથી આઈટીઆર ફાઇલ ભરેલી હોય તો માત્ર પાન કાર્ડ નંબર નાખવાથી તમામ વિગતો આવી જશે. પણ જો તમે પહેલીવાર આ ફોર્મ ભરો છો તો આપે તમામ વિગતો ફિલ કરવાની રહેશે, જેમાં સૌથી પહેલાં આપની એટલે કે વીએલઈની વિગતો નાખવાની રહેશે, જેમાં આપની ડિજિટલ સેવા પોર્ટલની આઈડી, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ જેવી વિગતો નાખવાની રહેશે. વીએલઈ વિગતો ભરાઈ ગયા બાદ ફરી ગ્રાહકની માહિતી નાખવાની રહેશે, જેમાં પાન કાર્ડ નંબર, ત્યારબાદ આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, પિતાનું નામ, આપનું નામ અને અટકની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ આપ જો સીએસસી વીએલઈ છો અને આપ પોતાનું આરટીએ ફાઇલ કરો છો તો આપે વીએલઈ પર ક્લિક કરવાનું રહેશે, અથવા તો અન્ય કોઈ સિટીઝનનું કરો છો તો બાજુના વિકલ્પ યુઝર સિટીઝન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદના ટેબમાં આપની પાસે ઇન્કમ ટેક્સ પાસવર્ડ હોય તો ફિલ કરવાના રહેશે, અથવા તો તમે પહેલી વખત ફોર્મ ભરો છો તો નાખવાની જરૂર રહેતી નથી, અથવા આપ ડીએમનો સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. ત્યારબાદ ગ્રાહકના મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, પિનકોડ અને એડ્રેસની વિગતો નાખવાની રહેશે. ત્યારબાદ ફરી ગ્રાહકની માહિતી નાખવાની રહેશે, જેમાં બેંક એકાઉન્ટ નંબર, આઈએફસી કોડ, ગ્રાહકનું એકાઉન્ટ કઈ કેટેગરીમાં આવે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો, અહીં તમારે જે મલ્ટિપલ એકાઉન્ટ હોય તો તેની માહિતી પણ ફિલ કરી શકો છો, જેમાં કોઈ એક એકાઉન્ટને મેઇન એકાઉન્ટ તરીકે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરતાં વિગતો સિલેક્ટ કરવાની રહેશે, જેમાં તમારી આવકનો સોર્સ જણાવવાનો રહેશે. ત્યારબાદ આપે જણાવવાનું રહેશે કે આપ આરટીએફએલ છે કયા કારણોથી કરવા માગો છો, એનું કારણ જણાવવાનું રહેશે. લોન માટે કરતા હો તો લોનને સિલેક્ટ કરવાનું રહેશે, ટીડીએસ માટે કરતા હો તો ટીડીએસને, અને અન્ય કોઈ કારણ હોય તો અન્ય કારણને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે રિમાર્કમાં કોઈ વિગતો નાખવા માગો છો તો એડ કરી શકો છો. ત્યારબાદ આપે પાન કાર્ડ અને બેંક પાસબુક એડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ એડ થયા બાદ આપે કયા વર્ષનું આરટીએ ફાઇલ કરવા માગો છો તેની વિગતો સિલેક્ટ કરવાની રહેશે. સિલેક્ટ થયા બાદ નિયમો અને શરતોના ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે. ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ તમામ વિગતો ચકાસી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરતાં તમે સીએસસી પેમેન્ટ ગેટવેના પેજ પર આવી જશો, જેમાં તમારે પાસવર્ડ અને વોલેટ પિન નાખવાના રહેશે. પેમેન્ટ સક્સેસ થયા બાદ આપ સીધા ટેક્સ ટુ વિન સાઇટ પર રીડિરેક્ટ થશો, જેમાં સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી મળ્યા બાદ ઓટીપી દાખલ કરવાનું રહેશે. દાખલ થયા બાદ વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ થયા બાદ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં આપે ફોર્મ 26AS લખેલું દેખાશે, જેની નીચે ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. થોડા સમયમાં આ વિગતો ઓટોમેટિક વેરીફાઈ થઈ જશે, જેમાં ઓટીપી નાખવાની જરૂર રહેશે નહીં. આ રીતે છે આપ સીએસસીના માધ્યમથી છે આરટીઆઈ રિટર્ન ફાઇલ ભરી શકો છો. મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.